છેલ્લા બે મહિનાનો પગાર ના મળતા હિતાચી કંપનીના કામદારો રસ્તા ઉપર ઉતર્યા. કડી છત્રાલ રોડ ઉપર આવેલી હાઇરલ હિતાચી નામની એસી બનાવતી કંપનીના કામદારો છેલ્લા બે મહિનાનો પગાર નહીં મળતા સોમવારના રોજ રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. થોડા સમય માટે કડી છત્રાલ હાઈવે રોડ ઉપર કામદારો બેસી જઈ રસ્તો બંધ કરી દેતા અફડાટ ફડી સર્જાઈ જવા પામી હતી. કડી છત્રાલ હાઈવે કામદારોએ બંધ કરવાની માહિતી તંત્ર જોડે પહોંચતા મહેસાણા જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને કામદારોને સમજાવીને રસ્તો ચાલુ કરાવ્યો હતો. કોરોના વાયરસને લીધે સમગ્ર દેશમાં ઘણા સમયથી લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે સરકારની ગાઈડલાઈન મુજબ કંપનીઓમાં કામ કરતા કામદારોને પગાર ચૂકવવો ફરજિયાત હોવા છતાં ઘણી બધી કંપનીઓ દ્વારા કામદારોને છેલ્લા બે મહિનાથી પગાર આપવામાં આવ્યા નથી. કડી છત્રાલ હાઈવે ઉપર એસી બનાવતી હાઇરલ હિટાચી નામની કંપનીએ છેલ્લા બે મહિનાથી કામદારોને પગાર ચૂકવ્યો નહીં હોવાના કારણે કામદારો સોમવારના રોજ એકઠા થઈ ગયા હતા અને કડી છત્રાલ હાઈવે પણ થોડો સમય બંધ કરી દીધો હતો. કંપનીમાં કોન્ટ્રાક્ટમાં કામ કરતા કામદારોને પગાર નહીં મળતા તેઓ અકળાઈ ઉઠ્યા હતા અને સોમવારના રોજ એકાએક કંપની આગળ એકઠા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી જઈ કંપનીના ઉચ્ચ અધિકારીઓને બોલાવી મામલો શાંત પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કંપનીના કામદારોએ જણાવ્યું કે અમે વર્ષોથી કંપનીમાં કામ કરીએ છીએ. લોકડાઉનના લીધે કંપનીના સત્તાવાળાઓએ છેલ્લા બે મહિનાથી પગાર ન આપ્યો હોવાથી અમારા પરિવારનું પાલન કેમ કરવું એ પ્રશ્ન આવી પડ્યો છે, જેથી તેઓ કંપનીના ઉચ્ચ અધિકારીઓ જોડે પગારની માંગણી માટે આવ્યા હતા. પરંતુ કંપનીના ઉચ્ચ અધિકારીઓ તમારે કોન્ટ્રાક્ટર જોડેથી પગાર લેવાનો છે, અમારી જોડેથી નહીં, એમ કહી હાથ અધ્ધર કરી દેતા કામદારોમાં રોષ વ્યાપી ગયો હતો. એક બાજુ કંપનીના કોન્ટ્રાક્ટરો ફોન ઉપાડતા નથી અને કંપનીના અધિકારીઓ પગાર આપવાની ધસીને ના પાડી દેતા કામદારોની હાલત કફોડી થયેલી જોવા મળે છે. કંપનીના ઉચ્ચ અધિકારીઓનું કામદારો સાથે તોછડાઈ ભર્યું વર્તન. કામદારોએ છેલ્લા બે મહિનાના પગાર માટે ભારે હોબાળો મચાવ્યા બાદ પોલીસની મધ્યસ્થિતિ કંપનીના ડીજીએમ રૂપેશ કોટક સાથે વાત કરતા તેમણે કંપની દ્વારા પગાર આપવાની ધસીને ના પાડી દીધી હતી. ડીજીએમ રૂપેશ કોટકે જણાવ્યું કે કંપનીના એસી વેચાયા નથી, જેથી તમારે કોન્ટ્રાક્ટર પાસેથી પગાર લેવાનો છે, કંપની પાસેથી નહીં, એમ કહી કામદારો સાથે તોછડાઈ ભરી વર્તન કર્યું હતું. કામદારોએ કંપની ઘણા પૈસા કમાય છે તો મુશ્કેલીના સમયમાં કંપની દ્વારા કામદારોની સહાય કરવી જોઈએ તેવા પ્રશ્નના ઉત્તરમાં કંપનીના ડીજીએમ રૂપેશ કોટકે જણાવ્યું કે કંપનીના નફાના નાણાં અમેરિકા જતા રહ્યા છે, તેમાંથી તમને કંઈ જ મળે નહીં. આમ સરકારની ગાઈડલાઈન હોવા છતાં કંપનીના સત્તાવાળાઓ કામદારોને પગાર ચૂકવતા નથી, પરંતુ પૈસા વિદેશોમાં સગે વગે કરી રહ્યા હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. રિપોર્ટર મનોજ ઠાકોર, મહેસાણા. બે શબ્દ પીએલએ નોકરી ના કરી રૂપેશભાઈ.